નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં એક એવું મંદિર કે જ્યાં ભગવાનને ચડે છે જીવતા કરચલા. આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને તે રામનાથ ઘેલા મંદિર તરીકે ઓળખાય છે. વર્ષમાં એક વખત લોકો ભગવાન શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે. એવી માન્યતા છે કે આ સ્વયંભૂ શિવલિંગ ભગવાન રામે સ્થાપિત કર્યું હતું અને અહીંયા ભગવાન શિવ સામે જે વ્યક્તિ કાનની પીડાથી મુક્તિ મેળવવા બાધા માને છે તેમના દુઃખ દૂર થાય છે. બાધા પૂરી કરવા માટે લોકો ભગવાનને જીવતા કરચલા ચડાવે છે. વર્ષમાં એક વખત પોષી એકાદશીએ મંદિરમાં ભક્તો શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કરચલાઓને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. મનોજગીરી ગોસ્વામી, રામનાથ ઘેલા મહાદેવ પૂજારી. આ એક સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપિત કરેલું છે. રાજા દશરથે દહ્યાન થયું ત્યારે અહીંયા રામચંદ્ર ભગવાને શિવલિંગની સ્થાપના કરી અને રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું, એને તર્પણ વિધિ કરી. અને આજનો દિવસ છે એટલે આજે વિશ્વમાં એક જ મંદિર છે એમાં એક કડચલા ચડવામાં આવે. કડચલા ચડવાની માનતા એ છે કે જેના કાનમાં રસી થતી હોય એની માનતા લેવામાં આવે છે. ને એ માનતા આજે વર્ષ દિવસમાં એક જ દિવસ પોષ વદ એકાદ દિવસે ચડાવવામાં આવે છે.